હવે આપણે દર્શન કરાવીશું શક્તિના એક એવા સ્વરૂપના કે જે પૂજાય છે માં મોગલ તરીકે. કલ્યાણકારી માં મોગલનું આ ધામ આવેલું છે અમદાવાદના ભાયલા ગામે, જ્યાં સદા ભજન કીર્તનના તાલે ભક્તો માના ચરણોમાં વંદન કરે છે અને માં મોગલ પણ પોતાના ભક્તોની સદા રક્ષા કરે છે. તો આવું જાણીએ માં મોગલના આ સ્થાનકનો મહિમા. સનાતન ધર્મમાં થતી શક્તિની આરાધના થકી તમામ માઈ ભક્તો દુન્વય દુઃખોથી મુક્તિ મેળવે છે. આમ તો શક્તિના અનેક સ્વરૂપોની પૂજા યુગો યુગોથી થતી આવે છે, ત્યારે આજે આપણે દર્શન કરાવીશું મોગલ માતાના અનોખા ધામના. અમદાવાદના બાવળાથી થોડા અંતરે આવેલ રાણેસર ગામમાં નિર્મિત છે માં મોગલનું આ સ્થાનક. ગઢવી અને ચારણ સમાજના લોકો માટે માં મોગલ આરાધ્ય દેવી છે. આમ તો આ સ્થાનકના નિર્માણને લઈને અલગ અલગ કથા પ્રવર્તે છે. એક કથા અનુસાર આજથી ભાયલા ગામે અંદાજે 70 વર્ષ પહેલાં માતાના ભક્ત લક્ષ્મણસિંહ જશવંતસિંહ રાવ સાહેબના સ્વપ્નમાં માં મોગલે દર્શન આપ્યા. દેશની ગુલામીના સમયમાં લક્ષ્મણસિંહજીને અંગ્રેજ સરકાર તરફથી રાવ સાહેબનો ઇલકાબ આપવામાં આવ્યો હતો. સ્વપ્નમાં માતાએ તેમને આદેશ કર્યો કે તેમના ઘરમાં કરેલી માતાજીની સ્થાપનાને આ જગ્યાએ મંદિરના રૂપમાં કરવાનો આદેશ આપ્યો. ત્યારબાદ રાવ સાહેબે બળદગાડામાં જ્યોતના રૂપમાં માં મોગલની અહીં સ્થાપના કરી. મૂળ ભાયલા ગામે માની જૂની સ્થાપના હોવાથી આ સ્થાનક ભાયલાવાળી મોગલ તરીકે પણ ઓળખાય છે. આ મોગલ માતાનું જે દેવસ્થાન અત્યારે જે પ્રસ્થાપિત અહીં છે, એ પહેલાં અમે જે અત્યારે હું રહું છું એ ઘેર હતા માતાજી, અને મારા દાદાએ આથી 70 વર્ષ પહેલાં અહીં એમની ઈચ્છાથી, માતાજીની ઈચ્છાથી એમને સ્વપ્નમાં આવી અને બહાર મારે ક્યાંક પ્રસ્થાપ થવું છે એમ કરી અને માતાજીએ કહેલું અમારા દાદાને, અને અમારા દાદાએ બળદગાડાની અંદર જ્યોત સ્વરૂપે માતાજીના બિરાજમાન કરેલા. માં મોગલના ભક્તોમાં આમ તો તમામ સમાજના લોકોનો સમાવેશ થાય છે, પરંતુ ખાસ કરીને ચારણ સમાજના લોકોમાં માં મોગલ પ્રત્યે અનન્ય શ્રદ્ધા જોવા મળે છે. આ ધામના નિર્માણ અને ઉત્થાનને લગતી અન્ય કથા અનુસાર પહેલાના સમયમાં આ મંદિરની જગ્યાએ માત્ર નાનકડી ડેરી હતી. સમય જતાં તમામ ભક્તોના સહયોગથી આ મંદિરનું નિર્માણ કરાયું છે. અહીંયા જે આપણે ઊભા છે એ ભગવતી મોગલમાનું સાનિધ્ય, અને મોગલ એટલે હાલની તારીખમાં 18 વર્ણની અંદર પૂજાતી આદ્ય દેવી, આદ્ય શક્તિ, અને ચારણોની તો ખાસ કરી, અને અમારું ગુપ્ત દેરું કહેવાતું, અમારું સાધનાનું દેરું, અખિલ બ્રહ્માંડની જનતા તરીકે અમે ચારણો જેને વંદના કરીએ છીએ કે અતલ તું, વિતલ તું, નિતલ તું, સુતલ તું, ગભસ થઈ માનમ મહાતલ પતલ તું, તું હી સાત પાતાલ, તું હી સુનામે નમો મોગલમ માં નમામે નમામે, તું હી દુગ્ધ રા દેગડા માત દેણી, તું હી કાળના કાળની માત કહેણી, ગમે તમ જાયાન કેમે ગુલામે નમો મોગલમ માં નમામે નમામે. વર્ષ દરમિયાન દર અમાસે અહીં ડાયરાનું આયોજન થાય છે, તો માં મોગલના દરબારમાં શિવ કથાનું પણ ભવ્ય આયોજન થાય છે. ચૈત્ર સુદ 8 અને શીતળા 7 અહીં ભરાતા મેળામાં દૂર દૂરથી માઈ ભક્તો આવે છે અને પોતાની માનતા પૂર્ણ કરે છે. મેળામાં લગભગ 2000 લોકો માટે જમણવારનું પણ આયોજન થાય છે. સામાન્ય દિવસોમાં પણ રાજ્યભરમાંથી અહીં ભજન મંડળીઓ આવીને સંગીતના તાલે માના ભજન કીર્તનમાં લીન બને છે. આમ માં મોગલનું આ ધામ ભક્તોની અવર જવરથી જીવંત ભાસે છે. અહીં મોગલ માના દર્શન કરવા હું પહેલી વાર આવી છું. મને અહીંયા શ્રદ્ધાપૂર્વક સારું લાગ્યું, અને અહીં લોકોની મંડળી ભજન ધૂન થઈ રહ્યા છે, અને અહીં લોકો શ્રદ્ધાથી દરેક ઘણા લોકો આવે છે. ધોળકા તાલુકાના ગણપતિપુરાના ગામ બાજુના ટપલપુરા ગામથી આવ્યા છીએ. અમે 22 બહેનોનું મંડળ છીએ. અમે અહીં મોંગલમાં પુરુષોત્તમ મહિનો છે એટલે અમે ભજન કરવા આવ્યા છીએ. માં હવની આશા પૂરી કરે એવા હવના કામ ધાર્યા કામ કરે છે માં. કહેવાય છે કે કોઈ પણ ગામમાં જ્યાં ગઢવી સમાજના લોકોનો વાસ હોય ત્યાં સહયોગથી માં મોગલનું સુંદર નાનું મંદિર સદાય જોવા મળે છે. કોચરિયા ગામના ગઢવી વાસમાં પણ નિર્મિત છે મોગલ માતાનું આ બીજું મંદિર. અહીં વર્ષો પહેલા પ્રાગટ્ય થયું હતું માં ખોડિયારનું. તેમની પ્રતિમાની સાથે માં મોગલની આસ્થાભેર સ્થાપના કરવામાં આવી છે.
ગામમાં વસતા ગઢવી સમાજના લોકો માટે આ મંદિર માની ભક્તિ અને ઉપાસના કરવાનું પવિત્ર સ્થાન છે. કે જ્યાં રોજ શ્રદ્ધાળુઓ માં મોગલ અને માં ખોડિયાર સમક્ષ આસ્થાભેર પૂજન કરે છે. આ બાજુ રાણીસર ગામમાં નિર્મિત માં મોગલના મોટા મંદિરમાં ભજન કીર્તન અને સંગીતના તાલે થતી માં મોગલની ભક્તિમાં તમામ ભક્તો લીન બનતા હોય છે. માં મોગલનું આ ધામ શક્તિ ઉપાસકોના મનમાં પવિત્ર સ્થાન ધરાવે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, બાવળા, અમદાવાદ.